હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગર સોનલ આપ હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે પાઠ આઠ કેળી હતી કે હાથી હશે એ આપણે શીખવાનો છે તો એમાં સૌ પ્રથમ આપણને બાળગીત આપેલું છે જે આપણે સાંભળીએ અને સાથે ગાઈએ ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી એટલે કે છે કે મારે ઝાડ સાથે દોસ્તી છે અને મારે પાન સાથે પણ દોસ્તી છે હરિયાભર્યા પંખીઓના ગાન સાથે પણ મારે દોસ્તી છે એટલે કે છે કે જે હરિયાભરિયા પંખીઓ જે છે એના મીઠા મીઠા ગાન સાથે પણ મારે તો દોસ્તી છે દરિયા સાથે દોસ્તી મારે કાંઠા સાથે દોસ્તી એટલે કે છે કે મારે દરિયા સાથે પણ દોસ્તી છે અને કાંઠા સાથે પણ મારે દોસ્તી છે ગડિયા ગડિયા શેરડીઓના સાઠા સાથે દોસ્તી એટલે કે મીઠા મીઠા જે શેરડીના સાઠા હોય એની સાથે પણ મારે દોસ્તી છે કેરમ સાથે દોસ્તી મારે કોડી સાથે દોસ્તી મારે કેરમ સાથે દોસ્તી છે અને કોડી સાથે પણ દોસ્તી છે જે આપણે રમતમાં ઉપયોગ કરીએ છીએ એ કોડી સાથે પણ મારે દોસ્તી છે રંગ રંગાના કાગળની હોડી સાથે દોસ્તી એટલે કે છે કે રંગીન રંગીન કાગળો જે હોય એની હોડી બનાવી હોય ને એની સાથે પણ મારે દોસ્તી છે મમ્મી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી એટલે કે છે કે મારે દોસ્તી મમ્મી સાથે પણ છે અને પપ્પા સાથે પણ છે સૌથી મારા સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી એટલે કે છે કે મારા મીઠા મીઠા જે ગપ્પા હું મારતો હોય આખો દિવસ એની સાથે પણ મારી દોસ્તી છે અહીંયા આપણે સુંદર એવું બાળગીત જોયું હવે ત્યારબાદ શોધો અને લખો ચિત્રમાં કોણ કોણ ક્યાં સંતાયું છે એ કહેવાનું છે તો હવે આપણે જોઈએ પ્રાણીના નામ અને ક્યાં છે એ આપણે જોવાનું છે સસલું છે તો એ ક્યાં દેખાય છે તો કે ઊંચા ઘાસની પાછળ છે તો અહીંયા પ્રાણીઓના નામ પહેલાં આગળ અને ત્યારબાદ એની પાછળ એ ક્યાં સંતાયેલ છે લખવાનું છે પછી જે ઝીરાફ ઝીરાફ ક્યાં છે તો કે ઝાડની પાછળ પછી આપેલો છે વાંદરો વાંદરો છે ઝાડની પાછળ પછી વાઘ છે તો કે ગુફાની પાછળ છે પછી સાપ તો કે થળની બખોલમાં છે શિયાળ ક્યાં છે તો કે પર્વતની પાછળ છે ભૂંડ કીચડમાં છે અને સિંહ ક્યાં છે તો કે પથ્થરની પાછળ છે આ રીતના આપણે પ્રાણીઓને ક્યાં કયા કયા પ્રાણી ક્યાં છુપાયેલા છે એ લખવાનું રહેશે હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો દોરો રંગ પૂરો આપણને પહેલા ચિત્રમાં અડધો હાથી આપ્યો છે બીજા ચિત્રમાં છે ત્રીજામાં છે અને ચોથામાં પૂર્ણ હાથી છે તેમાં છ શ્ર અને સ્વ એવા શબ્દનો આપેલા છે તો હવે એમાં કીધું છે નીચે ચિત્ર નંબર ચાર જેવું ચિત્ર દોરો આખું પેટમાં શ્ર આખું માથું અને સૂંઢ છ બધા પગમાં છ મનપસંદ રંગ પૂરવાના છે હાથી ત્યાં દોરવાનો છે અને આવા શ્રણ છ અને એવું બધું દોરી અને એની અંદર સુંદર એવો રંગ પૂરવાનો રહેશે ત્યારબાદ આપણે આગળ જોઈએ આપણને ત્યાં વાર્તા આપેલી છે એન ઘેન દીવા ઘેન હવે વાર્તા સાંભળીએ ચંદુ હાથી અને ટીંકુ કીડી બેવદોષ જંગલમાં રહે બંને ખૂબ વાતો કરે વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા એ ચંદુ કીડી બોલે છે એ ચંદુ ચાલને કંઈક રમત રમીએ આમ કહી આમ વાતો કરી કરીને તો હું કંટાળી હા 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 ચાલને હું ક્યાં ના પાડું છું હું તો તૈયાર જ છું ને કુસ્તી કુસ્તી રમવા એટલે હાથી ગાય છે કે હા હા હાલને આપણે રમીએ હું કુસ્તી કુસ્તી રમવા તો તૈયાર જ છું તો કીડી કહે છે નારે ના ચંદુડા કરે છે બંને રમીએ ચંદુ થપ્પો રમવા તૈયાર થયો ટીંકુ એ દાવ દીધો ચંદુ એક પહોળું ઝાડ જોઈને એની પાછળ છુપાઈ રહ્યો એન ઘેન દીવા ઘેન ચંદુ સંતાઈ ગયો છે કે મારી આંખો બંધ છે વન ટુ થ્રી એવું કે એટ નાઇન ટેન એ ચંદુડા હું શોધવા આવું છું એમ કહીને કિરીબેન શોધવા જાય છે હે 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 તું તો ચંદુ સાવ ભોળો રહ્યો તને તો સંતાતાય નથી આવડતું પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢને પૂંછડી તો દેખાય જ છે તું તો હાથી એ જાડો છે અહીં હિ 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 ચંદુ તો થપ્પો ચંદુનો થપ્પો એવું કહેવા લાગે કીડી ત્યારબાદ આગળ જોઈએ ચંદુ વૃક્ષની પાછળ આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો ટીંકુડી હવે મારો દાવ ચાલ સંતાઈ જા એન ઘેન દીવા ઘેન સંતાઈ કેવ એક બે ત્રણ ચાર અને દસ સુધી આ રીતના બોલી એ હું આવ્યો હવે ટીંકુ ઝાડની પાન નીચે છુપાઈ ગઈ ચંદુએ આંખ ખોલી આજુબાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીંકુ જ દેખાય નહીં ને એ થાકીને હાફવા લાગ્યો તેની સૂંઢમાંથી સુર શૂર કરતો પવન ફૂંકાયો તેથી બધા પાંદડા ઉડી ગયા કીડીવાળું પાંદડું ઉડ્યું અરે હું મરી જઈશ બચાવો બચાવો ટીંકુનો થાપો જે હાથી હતો ગોતી ગોતીને થાકી ગયો પછી એણે મોટેથી હાફ લીધી એટલે જે કીડી હતી એ છુપાયેલી હતી તે પાંદડું ઉડી ગયું એટલે કીડી પકડાઈ ગઈ અને એ ટીંકુનો થપ્પો એવું હાથી કહેવા લાગ્યો ત્યારબાદ આગળ જોઈએ એકવાર ચંદુ હાર્યો એકવાર ટીંકુ હારી થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા ચંદુએ બુદ્ધિ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મોં કાન સંકોરી બેસી ગયો જાણે કોઈ પથ્થર જ જોઈ લો એવી રીતના છુપાઈ ગયો કે જાણે કોઈક પથ્થર જ હતો એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું હવે બરાબર સંતાઈ જજે હો પૂંછડી પણ દેખાવી ન જોઈએ હી 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 એવું કરવા લાગે કીડી ટિંકુએ આંખો ખોલી બધે ચંદુને શોધ્યો પણ તે તો તેની પૂછડી પણ દેખાતી ન હતી ટીકુએ તો એટલે કે છે કે તો પથ્થર ઉપર પણ ચડીને શોધ્યો પણ ક્યાંય હાથી દેખાયો નહીં અવળો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે દેખાતો કેમ નથી એવું મનમાં વિચાર કરવા લાગી ટિંકુ જે પથ્થર ઉપર ચઢીને તે પથ્થર ઊભો થયો અરે એ ચંદુડા હતો ને જોર જોરથી બૂમો પાડવા માંડ્યો હું જીતી ગયો હું જીતી ગયો ને પોતે કીડી જે પથ્થર પર ચડી હતી એ જ ચંદુ હતો પછી એ ઊભો થયો અને કહેવા લાગ્યો હું જીતી ગયો હું જીતી ગયો સારું સારું કંઈ વાંધો નહીં હવે મારો વારો છે સંતાવાનો તું આખો બંધ કર પછી બેન સંતાવા જાય છે ટીંકુએ અક્કલ વાપરી તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ ચંદુની ચામડી જાડી તેને ખબર પણ ન પડી ચંદુએ આંખો ખોલી ટીંકુને ખૂબ શોધી આ ઝાડની ઝાડ ઉપર જોયું નીચે જોયું ડાળીઓમાં જોયું પાંદડાઓમાં જોયું આંખો ઝીણી કરીને જોયું ટીંકુડી તું દેખાતી કેમ નથી હું તો હાર્યો તું જીતી ટીંકુબાઈ બહાર આવો એકવાર તું જીતી એકવાર હું જીત્યો ટીંકુડી એકવાર હું હારી એકવાર તું હાર્યો ચંદુડા હું જીતી ગઈ હું જીતી ગઈ આ રહી હું તારા કાનની પાછળ તને તો ખબર પણ નહીં હું તારા પર ચઢીને શાંત આવું છું હી હી હિ એમ કરી અને મને હસવા લાગ્યા એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હોત ને તો હું જ જીતી જાત તે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે હા 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 હિ હિ કરી અને બંને હસવા લાગ્યા એમ તો આપણે દર દર રમ્યા હો તો હું પણ જીતી જાત અને નાનામાં નાના દરમાં ઘૂસી શકે જીતી અને હું જ જીતી જાત આવી રીતના બંને કહેવા લાગ્યા આ સાંભળી ચંદુ હસી પડ્યો હા 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 તેની સૂંઢમાં પવન છૂટ્યો આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ટીંકુ બહેન તે ઉડિયા એવી સુંદર એવી આપણે આ વાર્તા જે છે એ સાંભળી હવે ત્યારબાદ છે વાતચીત હવે અહીં આપણે વાતચીત કરવાની છે આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી તો કે હાથી સૂંઢમાંથી સૂંઢમાંથી પવન ફૂંક્યો ને ત્યારે આપણને સૌથી વધારે મજા આવી બીજો છે હાથી હસ્યો તો કીડી ઉડી ક્યાં પડી હશે તો કે તેના હાથીના પગ પાડશે તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે છે કીડી હારે કે હાથી હારે તો કે મને કીડી હારે વધારે રમવાની મજા આવે કારણ કે કીડી છુપાઈ જાય તો આપણે તેને શોધવી પડે અને એમાં વધારે મુશ્કેલીઓ પડે છે અને આ રમત છે એ વધારે સારી રીતના જામે પછી પ્રશ્ન નંબર ચાર તમારા વહ્લા મિત્રનું નામ શું છે તમે તેની સાથે કઈ રમત રમશો તો કે તમારો પ્રિય મિત્ર કયો છે ને એની સાથે તમે કઈ રમત રમો છો પાંચમું તમારા ઘરમાં મિત્ર સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો શા માટે તો કે તમે તમારા મિત્ર સાથે ઘરમાં રમો તો ક્યાં સંતાઈ જવાનું તમે પસંદ કરશો છઠ્ઠું શાળામાં થપ્પો રમવાનો થાય તો તમે ક્યાં ક્યાં સ્થળે રમવાનું સંતાવવાનું પસંદ કરો છો કે તમે શાળામાં રમતા હોય તો તમે ક્યાં સંતાવવાનું પસંદ કરશો એ તમે વાતચીત મિત્ર સાથે કરજો ત્યારબાદ છે

કીડી પાંદડામાં છુપાઈ ગઈ તો કે ખોટું એ કાન પાછળ છુપાઈ ગઈ હતી પછી છે કીડી જોર જોરથી ફૂંકાવવા માર ફૂંક મારવા લાગી તો આ વાક્ય કેવું છે ખોટું છે કીડી મોટેથી બુમાબુમ કરવા લાગી આ વાક્ય પણ કેવું છે ખોટું છે પછી બંને વખતે હાથીએ કીડીને શોધી કાઢી તો કે આ વાક્ય કેવું છે ખોટું છે પછી આઠમું હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો આ વાક્ય કેવું છે ખોટું છે તો પથ્થરની સાથે સંતાઈ ગયો હતો કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ તો કે હા આ વાક્ય કેવું છે સાચું છે જોર જોરથી હસતા કીડીના બે દાંત બહાર આવી ગયા આ વાક્ય કેવું છે ખોટું છે હવે ત્યારબાદ આપણને કીધું છે કે પ્રશ્નના જવાબ આપો હવે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલી વાર ટીંકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી કારણ કે ચંદુ એક પહોળા ઝાડ પાછળ સંતાયો હતો પણ તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતા હતા એટલા માટે જલ્દી શોધી લીધી હવે પ્રશ્ન નંબર બે તું તો ઝાડ કરતાય ઝાડો છે એવું ટીંકુને ટીંકુએ ચંદુને શા માટે કહ્યું કારણ કે ચંદુ પહોળા ઝાડ પાછળ સંતાયો હતો છતાં પણ તેની પૂંછડી તો દેખાતી જ હતી હવે પ્રશ્ન નંબર ત્રણ જ્યારે ટીંકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું કર્યું તો કે ચંદુએ એને શોધવા આજુબાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું નીચે જોયું આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટિંકુ દેખાય નહીં તે થાકીને હાફવા લાગ્યો આ રીતના પ્રશ્નનો ઉત્તર ત્યાં લખવાનો રહેશે હવે પ્રશ્ન નંબર ચાર ટિંકુ ચંદુને કેમ શોધી ન શકી તો કે ચંદુ મોટો મોટા પથ્થરો વચ્ચે પૂછ કાન સૂંઢ સંકોરીને બેસી ગયો હતો એક પથ્થર જેવો જ લાગતો હતો તેથી ટીંકુ ચંદુને શોધી ન શકી પ્રશ્ન નંબર પાંચ ટીંકુને ક્યારે નવાઈ લાગી તો કે ટીંકુ જે પથ્થર ઉપર ચઢેલી હતી તે પથ્થર ઊભો થયો એ પથ્થર નહીં પણ હાથી ચંદુ જ હતો જા એ જાણીને ટીંકુને નવાઈ લાગી હવે ત્યારબાદ પ્રશ્ન નંબર છ ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીંકુએ શી યુક્તિ કરી તો કે ટીંકુએ બુદ્ધિ વાપરી તે પગ પરથી થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ હવે આ રીતના આપણે ત્યાં પ્રશ્નના ઉત્તર આપવાના છે હવે કીધું છે અભિનય વાર્તામાં સંવાદો શોધો પહેલા સંવાદના ભાવ પ્રમાણે પછી તે જ સંવાદના વિરોધી ભાવનો અભિનય કરવાનો છે હવે આમાં જે રીતના અભિનય કરવાનો કીધો છે એ જ રીતના તમારે ત્યાં અભિનય કરવાનો છે આપણે આખી વાર્તા જે સાંભળી છે એમાં ટિંકુ અને જે હાથીનું બંનેનું પાત્ર છે એના અભિનય તમારે કરવાના રહેશે હવે કીધું છે વાંચો વિચારો ઓળખો આપણે શબ્દ સમૂહના વાંચો અને એ શબ્દ સમૂહો